મિત્રો નમસ્કાર, ZSTV ની અંદર આપનું પુનઃ સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીએ છીએ આજના દિવસે 25/3/2021 અને ગુરુવારના દિવસે આપની આજ વિશે વાત કરીશું. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિ. મેષ રાશિના જાતકોએ આજના દિવસે આ સમય ઉત્સાહ પરાક્રમથી ભરપૂર રહેશે. જૂના કાર્યો ગયા સમયના અધૂરા રહી ગયા હોય તે પૂર્ણ થવાનો ચોક્કસ આજના દિવસે યોગ બને છે. તમારા કાર્યમાં તમારો સિતારો સારો જોવા મળશે. વાત કરીશું વૃષભ રાશિની. અહીંયા આ સમયની અંદર અહીંયા નવા કોઈ કાર્યો યોજેલા હશે તો યોજેલા કાર્યો ચોક્કસ રીતે પૂર્ણ થશે. પારિવારિક સુખના જીવનમાં સારું સુખ પણ જોવા મળશે. સામાન્ય રીતે દુઃખનો સામનો પણ કરવો પડશે. બધી પરિસ્થિતિ જીવનમાં અનુકૂળ રહેતી નથી, માટે જીવનમાં સંઘર્ષના સમયે જીવનમાં ઘણું બધું શીખવા મળે છે, તે ખાસ ધ્યાન રાખવું. વાત કરીશું મિથુન રાશિની. તો સમયની અંદર આજના સમયની અંદર તમે ઘણા બધા પ્રકારના વાદ વિવાદોથી બચવાની જરૂર છે. તમારા જીવનમાં મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે એમ છે, પણ મુશ્કેલીઓથી હારવાનું નથી. તમારા ઘરની અંદર રહેલા તમારા પરિવારજનો સાથે તમારે ધૈર્ય રાખી તેમના જોડેથી ધીરજ મેળવી જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે. વાત કરીશું કર્ક રાશિની. જીવનમાં આ સમય તમારા માટે સારો જોવા મળે છે. તમારા જીવનમાં આ સમયની અંદર તમે ઘણી પ્રગતિ કરશો. ધંધાકીય ક્ષેત્રની અંદર તમને સારો લાભ જોવા મળશે. જીવનમાં આવેલા કાર્ય ચોક્કસ રીતે પૂર્ણ થશે. વાત કરીશું અહીંયા સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોએ જીવનમાં આત્મવિશ્વાસ, કોઈ પણ કાર્યની અંદર છેલ્લે ગુમાવેલો હોય તો આત્મવિશ્વાસ રાખીને કાર્ય કરશો તો ચોક્કસ તે કાર્યમાં તમને વિજય પ્રાપ્ત થશે. સુખ અહીંયા મિશ્રિત જોવા મળે છે. ચિંતા કરવાની જરૂર નથી. તમારા પરિવાર સાથે તમારે આનંદ માણવાનો સમય છે. ચોક્કસ રીતે આનંદ માણો. જીવનમાં ધંધાની અંદર નરમ અને ગરમ કાર્ય થતું જ રહે છે. વાત કરીશું કન્યા રાશિની. જીવનમાં પરિવાર સાથે માંગલિક પ્રસંગે આનંદ માણવાની આજના દિવસે જરૂર છે. આ પ્રકારની વસ્તુઓ સાથે સારી રીતે દરેક કાર્યમાં પ્રીતિ રાખવાની જરૂર છે. મિત્રો, અહીંયા તમારા સમયની અંદર અનેક લાભો જોવા મળે છે. અહીંયા વાત કરીશું તુલા રાશિની. તો આ સમયની અંદર તમારે કૌટુંબિક સુખમાં થોડીક કમી જોવા મળશે. તમે એકલતાનો અનુભવ કરશો. તમારા પરિવાર સાથે અન્ય સભ્યો સાથે તમારે થોડી તકલીફો જોવા મળશે, પણ હારવાની જરૂર નથી. મિત્રો, એ બધા તમારા જ છે. તમારી અપેક્ષાઓ સાથે ચોક્કસ તમારા જોડે ઊભા રહેશે, પણ અમુક વાત તમારે એમની માનવાની જરૂર છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. તમને નાની નાની બાબતો ઉપર ગેરસમજ લઈ લઉં છો. નાની નાની બાબતે ઝઘડા કરો છો. નાની નાની બાબતમાં તમને ખોટું લાગે છે. તો મિત્રો, શાંતિથી કોઈ પણ કાર્ય વિચારી અને કરવાથી તમારા જીવનમાં તમે ચોક્કસ રીતે આગળ આવશો. સૂર્યનારાયણની આજના દિવસે ઉપાસના કરશો, સારો લાભ જોવા મળશે. આજના દિવસે વાત કરીશું ધનરાશિની. જીવનમાં આજનો સમય ખૂબ સારો છે આપના માટે. પરિવારમાં ઘણો સારો સમય છે. પરિવાર સાથે આનંદ પણ પ્રાપ્ત થશે, સારા કામો પણ પ્રાપ્ત થશે. બાળકોને પણ સારો ઉત્સાહ આપી શકશો. જેના લગ્ન નહીં થયા હોય તેમના માટે સારા સમાચાર પણ પ્રાપ્ત થશે. પરિવારમાં ઘણી ખુશીઓ જોવા મળશે. વાત કરીશું મકર રાશિની. જીવનમાં તમે તમારા પારિવારિક જીવન એટલું સારું રહેશે. પારિવારિક જીવનમાં આજના દિવસે માતાને પણ ઉત્તમ સુખ પ્રાપ્ત થશે. દરેક સમસ્યાઓ દૂર થશે, માંદગી દૂર થશે, યાત્રાનો યોગ બનશે, અણધાર્યા નાણાં પ્રાપ્ત થશે. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોએ જીવનમાં આજના દિવસે થોડીક ધૈર્યતા રાખવાની જરૂર છે. આજના દિવસે ભગવાન શનિને યાદ કરી તમારા દિવસની શરૂઆત કરવાની જરૂર છે. ચોક્કસ તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. લગભગ બધા સમય કરતાં આજનો દિવસ સારો છે. આજના દિવસે કોઈ પણ કાર્ય સિદ્ધ થશે. ચોક્કસ રીતે તમે મહેનત કરો. વાત કરીશું મીન રાશિની. તો જીવનમાં આજના દિવસે પારિવારિક જીવન સામાન્ય રહેશે. પરિવાર સાથે જીવન સારું જોવા મળશે. સાથે તમારા પિતૃના આશીર્વાદ લઈ અને પિતૃના આશીર્વાદ લઈ આજના દિવસે જો કાર્ય કરવામાં આવે ચોક્કસ કે પિતૃના આશીર્વાદ થકી તમને ધન લાભ સારો પ્રાપ્ત થશે અને કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળશે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં જણાવ્યું છે. અમારી આ ZSTV ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરરોજ નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી જય ગણેશ.